ખાનગી ઓપરેટરો સાથે એમટીએસની બેઠક યોજાઈ અને આમાં ચર્ચાઓ કરવામાં આવી. બસથી સર્જાતા અકસ્માત મુદ્દે ખાસ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં બસની ટક્કરથી મોત ન થાય તે અંગે સૂચના આપવામાં આવી છે. બસની મહત્તમ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવા સહમતિ આપવામાં આવી. તો દર 15 દિવસે બસનો ટેકનિકલ ઓડિટ રિપોર્ટ સોંપવાનો રહેશે. બ્રેથ એનાલાઇઝરથી બસ ચાલકનું સતત ચેકિંગ કરવામાં આવશે. ખાનગી ઓપરેટર પણ ડ્રાઈવરોનું સતત ચેકિંગ કરશે. જે પણ બસો જે અત્યારે ચાલી રહી છે ઓપરેટર્સની એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કે જે જે પેરામીટર એનું બ્રેક લાઇનર ચેકિંગ છે કે જે પણ મેઇન પોઈન્ટ છે કે બ્રેકડાઉન પણ ના થાય અને બસની બ્રેક પણ પ્રોપર વાગે એ લોકો એમના તરફથી સર્ટિફિકેટ અમને અહીંયા ઇન્વર્ટ કરાવશે દરેક બસોનું 15 દિવસની અંદર ચેક કરીને. અને અમે આ પ્રોસેસ દર મહિના પછી 15 દિવસ માટે ચાલુ રાખીશું. એ પણ અમારી અત્યારે એક ડિસ્કશનમાં એગ્રી થયેલા છે. ત્રીજું, જે પણ કોઈ ડ્રાઈવર નશો કરેલા ક્યાંક અમારે પકડાય છે તો એના માટે અમે અમારી પાસે 30-35 બ્રેથ એનાલાઇઝર છે કે રોજ સવારે અને બપોરની શિફ્ટમાં અમારી ટીમ ચેક કરે છે. હવે બપોરે પણ અને અમારી વિજિલન્સ ટીમ પણ ચેક કરે છે. હવેથી ઓપરેટરો પણ એમની ટીમ લઈને સરપ્રાઇઝ ચેકિંગ બપોર પછી ગમે ત્યારે એ લોકો ચેક કરશે અને જે પણ ડ્રાઈવર આ સ્થિતિમાં પકડાશે તાત્કાલિક એની સામે પોલીસ કેસ અને એને નોકરીમાંથી છૂટો કરવામાં આવશે. સુરતમાં હિન્દુવાદી નેતાની હત્યાના ષડયંત્રના મામલે